વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં જોઈશું. સામાન્ય જ્ઞાનમાં બધું બોલવાનું ને, એટલે આ રીતની આપણી સામાન્ય જ્ઞાનની ચોપડી કાઢો. એમાં આપણે પહેલા, તમે બધું જોઈ ગયા, આપણું કુટુંબ એટલે આપણો, તમે મારો પરિચય એટલે તમારો પરિચય આપો છો ને, પછી જુઓ આજે આપણે એમાં. એ પછી આપણે શું જોયું હતું, પાળેલા પ્રાણીઓ અને પ્રાણીઓના નામ પણ. હવે તમને આવડે છે ને, આ રીતે પ્રાણીઓના નામ તમને આવડે છે, તો આજે આપણે શું જોવાનું છે, પ્રાણીઓના અને પક્ષીઓના અવાજ. આપણે પ્રાણીઓના નામ જોયા હતા, એ પછી આપણે પક્ષીના નામ પણ જોયા. આ રીતે તમને પક્ષીના નામ પણ આવડે છે ને, હે ને, એટલે તમારે પક્ષીના નામ પણ જોવાના. અને એવી રીતે તમને આજે આપણે પ્રાણીઓના અવાજ પાના નંબર 14 પાઠ 9 એમાં આપણે જુઓ તો, એમાં જુઓ તમને દેખાશે. આ શું છે, બિલાડી. બિલાડી કેવું બોલે, મિયાઉ મિયાઉ. તમે બોલો છો, બિલાડી કેવું બોલે, મારી જોડે બોલજો. હા, વાંદરો કેવું બોલે, શું કરે વાંદરો, ઝાડ ઉપર રહે ને, અને શું કરે, ઉપ ઉપ કરે. પછી કોયલ કેવું બોલે, બોલો તો, કુહુ કુહુ કરે. કૂતરો કેવું કરે, કૂતરો કેવું બોલે, ભો ભો ભસે, ભસે ને, કૂતરો શું કરે, ભસે. અને ઘોડો કેવું કરે, હણ હણે, ઘોડો હણ હણે. જુઓ છો તમે, બકરી કેવું બોલે, બે બે કરે. ગાય કેવું કરે, બરાડે. ગાય કેવું કરે, બરાડે, એ અવાજ કરે છે ને, ઓ કરીને. ભેંસ કેવું કરે, ભાંભરે. એ ભેંસ કેવું બોલે, ભાંભરે. તમારે, અને કબૂતર કેવું બોલે, તમારે ત્યાં આવે છે કબૂતર, કબૂતર કેવું કરે, ઘૂ 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 કરે. કાગડો કેવું બોલે, કાગડો કેવું બોલે, કા 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 કા, એવું તમારે ત્યાં આવે છે તો બોલે છે, તમે બોલો છો. અને હવે તમારે પશુના પક્ષીના અવાજ કાઢતા શીખી જવાનું. ગધેડો કેવું કરે, હોંચી હોંચી ભૂકે. શું કરે, હોંચી હોંચી ભૂકે. ચકલી કેવું બોલે, ચી ચી ચી, એવો અવાજ આવે છે ને, ચકલી કેવું કરે, ચીચી કરે. સિંહ કેવું કરે, ગર્જના કરે. કેવું કરે, ગર્જના. અને કુકડો કેવું કરે, કુકડે કુક, એવો અવાજ કરે છે. એવી રીતે પ્રાણીઓના અવાજ તમારે દરરોજ જે તમારે જોવાના, કે આ કયું છે, પશુ છે પક્ષી છે, તો એનો અવાજ તમારે કાઢવાનો, એ સામે બોલવી. પછી જુઓ પાઠ 10. તમે ફૂલ જોયા છે, આવા અલગ અલગ ફૂલ, હે, તો આને શું કહેવાય, ગુલાબ. અને શું કહેવાય, ગુલાબ. અને શું કહેવાય, ટ્યુલિપ. તમે આ રીતે ફૂલ. અને શું કહેવાય, કમળ. અને શું કહેવાય, ડેહલિયા. અને શું કહેવાય, બોગનવેલ. અને શું કહેવાય, મોગરો. અને શું કહેવાય, ચંપો. અને નરગીસે કહેવાય, અને ડેફોડીલે કહેવાય, અને સૂર્યમુખી કહેવાય. પછી આને બારમાસી કહેવાય, અને જાસૂદ કહેવાય, અને કોસ્મોસ કહેવાય, અને ગલગોટો કહેવાય. પછી આને શું કહેવાય, ચમેલી. અને પોઈણું. પછી સુરતની સામે જોયા કરતું કયું ફૂલ કહેવાય, કોઈ તમને એવું પૂછે તો શું કહેવાનું, સૂર્યમુખી. સૂર્યમુખી હોય ને, એ સુરત દાદા આવે ને, એટલે એની સામે આવે. પછી સરોવરમાં ખીલતું ફૂલ કયું છે, તો કે કમળ હોય ને, એ પાણીમાં ખીલે ને સરોવરમાં. પછી ચાર સુવાસિત ફૂલોના નામ બોલો, જે બહુ સુગંધીદાર હોય એવા કયા ફૂલો છે, તો કે ગુલાબ, મોગરો. તમે એમાં સુગંધ સરસ સરસ આવે ને, એવી રીતે તમારે બોલવાનું, જેટલા આવડે એટલા તમારે ફૂલના નામ બોલવાના. પછી બે સફેદ રંગના ફૂલના નામ આપો, તો આવા સફેદ રંગના ફૂલના નામ કયા છે, તો કે મોગરો છે, ચમેલી છે, એના તમારે સફેદ રંગના ફૂલ કહેવાય. આ રીતે તમારે ફૂલમાં નામ, પ્રાણીઓના અવાજ, અને આપણે આ ચોપડીમાંથી જેટલા પાઠ આપણે પહેલા કરી ગયા ને, એ બધા પહેલાના પાઠ તમે હવે આ ચોપડી જોવાની. અને મારો પરિચય છે, પ્રાણીના નામ છે, પક્ષીના નામ છે, તમે આપણે જે કઈ આપણે પાઠ આપણે પહેલા શીખી ગયા, એ દરરોજ જે તમારે આમાંથી ચોપડીમાંથી બધાના નામ બોલવાના અને પ્રશ્નોના જવાબ તૈયાર કરાવવાના. જય સ્વામિનારાયણ.